ઘરે જે મસાલા છે એમાં તેજાબ હોઈ શકે છે જી હા તમારા ઘરે જે મસાલા છે એમાં ઝેરીલા કેમિકલ્સ હોઈ શકે છે જેના કારણે તમને ગંભીર બીમારીઓ થઈ શકે છે ત્યાં સુધી કે કેન્સર પણ થઈ શકે છે તમે તો પૂરતા ભાવ ચૂકવો છો અને આશા રાખો છો કે ગુણવત્તાવાળી વસ્તુ મળે પણ આ લાલચુઓ ધરાતા નથી અને રૂપિયા ખંખેરીને પણ શરમ વિના ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ખચકાતા નથી

એ મસાલામાં ભેળસેળ કરવામાં આવે છે અને તમારા અને મારા અને આપણા પરિવારના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે તમને કોઈ કહે કે જે મસાલાથી તમારું ભોજન સ્વાદિષ્ટ બને છે એ મસાલાઓમાં ભેળસેળિયા તત્વો લાકડાનો વેર ઉમેરે છે સડી ગયેલા ચોખાનો પાવડર ઉમેરે છે સૂકા મરચાનો કચરો ઉમેરે છે અને એનાથી પણ ખતરનાક એસિડ ઉમેરવામાં આવે છે તમારા માનવામાં કદાચ આ વાત નહીં આવે પણ આ હકીકત છે મિલાવટનો આ ખેલ દેશભરમાં ચાલી રહ્યો છે વધુ કમાવાની લાલચમાં ભેળસેળિયા તત્વો મસાલામાં બેફામ ભેળસેળ કરે છે નવી દિલ્હી એનસીઆરમાં મોટા પ્રમાણમાં ભેળસેળના રેકેટનો પર્દાફાશ થયો છે કરાવલનગર વિસ્તારમાં એક ફેક્ટરી પકડાઈ છે જ્યાં મોટા પ્રમાણમાં મસાલાઓમાં મિલાવટ થતી હોવાનો ખુલાસો થયો છે દિલ્હી પોલીસે દરોડા પાડતા ભેળસેળના રેકેટનો પર્દાફાશ થયો ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે ફેક્ટરી માલિક અને એક સપ્લાયરની ધરપકડ કરી છે અને સાથે જ પંદર ટન નકલી મસાલા કાચો માલ અને સપ્લાય કરવામાં ઉપયોગમાં લેવામાં આવતો ટ્રક જપ્ત કર્યો છે દિલ્હી પોલીસે આ દરોડા દરમિયાન સાત હજાર એકસો પાંચ કિલો બનાવટી મસાલાનો જથ્થો જપ્ત કર્યો જેમાં પચાસ કિલોની છાસઠ પ્લાસ્ટિક બેગમાં હળદર હતી એ પણ જપ્ત કરાઈ છે કુલ ત્રણ હજાર ત્રણસો કિલો ભેળસેળ યુક્ત હળદર ઝડપાઈ છે

એક હજાર ચારસો પચાસ કિલો સડી ગયેલા જાંબુ ચારસો કિલો લાકડાનો વેર ચોવીસ કિલો સાઇટ્રિક એસિડ કિલો સાયટ્રીકું લાલ મરચું અને પાંચ કિલો કલર કેમિકલ મળી આવ્યા છે છે જે આરોપીઓ પકડાયા એમની સઘન પૂછપરછ કરવામાં આવી છે આ મસાલાનું નેટવર્ક દૂર દૂર સુધી ફેલાયેલું હોવાનું માનવામાં આવી રહ્યું છે મસાલામાં ભેળસેડ હવે કોઈ એક જગ્યા પૂરતી સીમિત નથી રહી પણ દેશના બધા જ ભાગોમાં ભેળસેળિયા બેફામ બન્યા છે એવામાં આવા તત્વો સામે રૂપ કાર્યવાહી કરવામાં આવે એ હવે અતિ આવશ્યક બની ચૂક્યું છે